આજે આપણે જોઈશું ભૂમિતિના નીચે લખેલી માન્યતાઓના ઉદાહરણ। નીચે આપેલી આકૃતિઓમાં બિંદુ, રેખાખંડ અને રેખાને ઓળખો। પહેલી આકૃતિમાં ચાર બિંદુઓ છે જેના નામ છે બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D। એવી રીતે અહીં ચાર રેખાખંડ છે જેના નામ છે રેખાખંડ AB, BC, CD, DA। આ આકૃતિમાં કોઈ રેખા નથી। બીજી આકૃતિમાં પાંચ બિંદુ દર્શાવ્યા છે, બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E। શું તમે જણાવી શકો છો કે કેટલા રેખાખંડ છે? વિચારો વિચારો। ચાલો અમે જણાવીએ છીએ, અહીંયા આઠ રેખાખંડ છે જેના નામ આ પ્રમાણે છે, રેખાખંડ AB, BC, CA, AE, EB, ED, AD, DC। એવી રીતે આ આકૃતિમાં એક રેખા છે DE। હવે શું તમે ત્રીજી આકૃતિને જોઈને જણાવી શકો છો કે અહીં બિંદુ, રેખાખંડ અને રેખાઓ કઈ છે? વિડિયો રોકીને પ્રયત્ન કરો। ચાલો અમે જણાવીએ છીએ, અહીં ત્રણ બિંદુઓ છે જેના નામ બિંદુ A, બિંદુ B, બિંદુ C। આ આકૃતિમાં કુલ ત્રણ રેખાખંડ છે જેના નામ છે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AC। આ પ્રમાણે આ આકૃતિની એક રેખા છે જેને જુદા જુદા પ્રકારે નામ આપી શકાય છે, જેમ કે રેખા AB, રેખા BC, રેખા AC। આગળનું ઉદાહરણ, એક રેખા પર બિંદુ A, બિંદુ B અને બિંદુ C એવી રીતે દર્શાવ્યા છે કે રેખાખંડ AB બરાબર 2 સેમી, રેખાખંડ BC બરાબર 7 સેમી અને રેખાખંડ AC બરાબર 5 સેમી છે। જણાવો કે રેખાખંડ પર બિંદુ A, B, C કેવી રીતે દર્શાવાશે? અહીં ત્રણ બિંદુઓ એક રેખા પર છે, એનો મતલબ છે કે કોઈ પણ બે બિંદુઓની વચ્ચે ત્રીજું બિંદુ આવશે। રેખા ઉપર બિંદુઓનું સ્થાન દર્શાવવા માટે પહેલા આપણે વચ્ચેવાળા બિંદુને જોઈએ। વિચારો આ કેવી રીતે કરીશું? વિચારો વિચારો। ચાલો અમે જણાવીએ। આને જાણવા માટે એક રીત છે કે આપણે પહેલા આ રેખાખંડોને જુદા જુદા દોરીશું। આ છે રેખાખંડ AB જેની લંબાઈ 2 સેન્ટીમીટર છે, એવી રીતે આ છે BC અને આ છે AC જેની લંબાઈ ક્રમશઃ 7 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે। જો કે ત્રણે બિંદુ એક રેખા પર છે એટલે કોઈ બે રેખાખંડોનો સરવાળો ત્રીજા રેખાખંડના બરાબર હોવો જોઈએ। જો અહીં આપણે જોઈએ તો AB વત્તા AC બરાબર BC છે। એવી રીતે જો આપણે AB અને AC એક રેખામાં એવી રીતે રાખીએ કે જેથી આપણને BC બરાબર 7 સેન્ટીમીટર મળે। વ્યવસ્થિત કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં બિંદુ B અને બિંદુ C ની વચ્ચે બિંદુ A આવે છે, એટલે રેખા ઉપર આપેલા બિંદુ આ રીતે દર્શાવી શકાય છે। આને આપણે આ પ્રકારે પણ દર્શાવી શકીએ છીએ। આજે આપણે જોયું કે ભૂમિતિની નીચે લખેલી માન્યતાઓના ઉદાહરણ। આગળના વિડીયોમાં જોઈશું તેના સંબંધિત કેટલીક ગેરસમજો।